નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. પાલનપુરના 92 વર્ષના દાદી શરીર સ્વાસ્થ્ય માટે બની રહ્યા છે નવયુવાનો માટે પ્રેરણારૂપ. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ફાયર સેફ્ટીને લઈને હોસ્પિટલનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. કોરોના સંક્રમણ વધવાની સાથે લીંબુ અને સંતરાના ભાવ આસમાને થતા વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા દર્દીઓ માટે નિઃશુલ્ક પહેલ કરી છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીમાં વાવાઝોડું સાથે ગાજવીજ તેમજ બરફના કરા સાથે વરસાદ. ધાનેરા કોવિડ કેર સેન્ટરમાંથી 25 જેટલા દર્દીઓને રજા અપાઈ, તો અત્યારે પણ 25થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે અને 28 જેટલા દર્દીઓનું વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. ખેરબ્રહ્મા તાલુકાના ચીખલી ગામના યુવાનનું અપહરણ 26/3/2021 રોજ થયેલું. તેના 6 આરોપીઓ ઝડપાયા. પંચમહાલ જિલ્લાની મોડવા હડફ વિધાનસભાની બેઠક પેટા ચૂંટણીમાં ભાજપે કબજે કરી છે. ભાજપના મનીષાબેન સુથાર 45,432 મતોની લીડથી વિજયી બન્યા છે. રાજ્યસભાના સાંસદ અને ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક ગણેશજી ભાગોળ કોલેજ રોડ વિસ્તારમાં આવેલ કેબિનોમાં કોઈ કારણસર રવિવારની વહેલી સવારે આગ લાગતા 2 કેબિનો બળીને આગમાં સ્વાહ થઈ ગયા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિકના બોરિયા સિતવારા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 2 શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો હતો, તો કોરોનાને લઈને સાદગીપૂર્વક વિદાય સમારંભ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વડવાસા ગામને સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું અને ગામના મોટાભાગના વિસ્તારોને સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સિતવાડા બોડિયા ગામને સેનિટાઇઝ કરવામાં આવ્યું. તામિલનાડુ અને બંગાળમાં કોરોનાને ભૂલીને જીતની ઉજવણી. ઓડિશામાં 14 દિવસનું લોકડાઉન જાહેર. ન્યુઝીલેન્ડ એમ્બેસીએ કોંગ્રેસી નેતા પાસે માગ્યો ઓક્સિજન. કેરળમાં ડાબેરીઓ ઐતિહાસિક જીત તરફ. દિગ્ગજ એક્ટર દિલીપ કુમાર હોસ્પિટલમાં દાખલ. તામિલનાડુમાં ડીએમકે 141 બેઠક પર સરસાઈ સાથે બહુમતી તરફ. અફઘાનમાં પુલે આલમમાં આતંકીઓનો હુમલો, 21ના મોત. ટોક્યો ઓલિમ્પિક મશાલના રૂટમાં કરવામાં આવ્યો ફેરફાર. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13,847 કેસ નોંધાયા. ₹100 વેક્સિન કેમ નથી ખરીદતા સુપ્રીમ કોર્ટ. ગુજરાતના 10 જિલ્લાઓમાં આવતીકાલથી રસી અપાશે. બિહારના મુખ્ય સચિવ અરુણ કુમાર સિંહનું નિધન. ભારત જેવી સ્થિતિ ક્યાંય પણ સર્જાઈ શકે છે, WHO. દિલ્હી હાઈકોર્ટે વીમા કંપનીઓને આપ્યો આદેશ. યુએસથી મેડિકલ સામાન સાથે પ્રથમ ખેપ ભારત પહોંચી. ફિટનેસ ટ્રેનરની ભૂમિકામાં જોવા મળશે દીપિકા. બીસીસીઆઈએ આઈપીએલ માટે વધુ આકરા નિયમો બનાવ્યા. આઈપીએલ લીગમાંથી 2 એમ્પાયરોએ નામ પાછું ખેંચ્યું.
તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.